દેશની આઝાદીના 72 વર્ષ પૂર્ણ થયા બાદ પણ દેશના કેટલાક રાજ્યોના કેટલાક અંતરિયાળ ગામડાઓમાં રોડ, પાણી અને વીજળીની સુવિધા પ્રાપ્ત થઈ નથી. જ્યારે વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા અને સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા એવા કપરાડા તાલુકાના 90% ગામોમાં હજુ પણ રોડ, પાણી, પુલ તથા સ્મશાનગૃહની સુવિધા પ્રારંભ થઈ નથી. 2 દિવસ પહેલા જ રક્ષાબંધનના પર્વ નિમિત્તે જામગભાણથી પરત ફરી રહેલા એક પરિવાર વાડ્રા ગામની કોલક નદીનો ચેકડમ ઓળંગી રહ્યો હતો. તે વખતે પાણીના ઘસમસતા પ્રવાહમાં માતા પિતાની નજર સામે જ 10 વર્ષીય અનિકેત નામનો બાળક પાણીના વહેણમાં તણાઈ જવા પામ્યો હતો. જો કે આ ઘટના દરમિયાન પ્રભુ નામખેડે નામનો યુવક પણ તેને શોધવા માટે પાણીમાં ઉતરતા તે પણ પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે 24 કલાક બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. વાદરા ગામની કોલક નદીના ચેકડેમ પરથી તણાઈ જઈ મોતને ભેટનાર એવા વાદરા ગામના 10 વર્ષીય અનિકેતની અંતિમ યાત્રા પણ જ્યાંથી તેને મોત મળ્યું હતું તે જ ચેકડેમ પરથી પાણીના ઘસમસતા પ્રવાહની વચ્ચે જીવના જોખમે ગ્રામજનોએ બાળક અનિકેતનો મૃતદેહ જોઈમાં બાંધીને સ્મશાન ભૂમિ લઈ જઈ અંતિમ વિધિ કરી હતી. બામરોટિયા પ્રાથમિક શાળા વાડતા તહેવાર પડ્યા. તારીખ 16/8/2019 દિવસે 7 થી 8 વાગ્યાના સમય દરમિયાન અમારી જ શાળાનો વિદ્યાર્થી અને 3-5માં અભ્યાસ કરતો દોડિયા અનિકેત અનિલભાઈ, જેના પરિવાર સાથે કોઝવે ક્રોસ કરતા હતા અને એ તારો અચાનક પગ લપસી જતા એ પાણીમાં તણાઈ ગયેલ. ત્યારબાદ એની શોધખોળ કરવા માટે ગ્રામજનો, એમના વાલીશ્રી અને આજુબાજુના સગા લોકોએ 24 કલાક પ્રયત્ન કર્યા, પરંતુ એની જે બોડી છે એ હાથમાં ના આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના ટીમ દ્વારા પણ એને બચાવ અથવા શોધવાની શોધખોળ કરી, પણ એ મળેલને અંતે બીજા દિવસે રાત્રે 7 થી 8 વાગ્યાના સુમારે અને બીજા એક ભાઈ જે પ્રભુભાઈ એ પણ એમને બચાવવા માટે જ પાણીમાં કૂદેલા અને એ પણ પાણીના તણાવમાં ગરકાવ થઈ ગયેલા, એટલે એની પણ જે બોડી છે એ રાતના બીજા દિવસે 11 વાગે મળેલી છે. અને વાડધા તહેવાર ફળિયા પ્રાથમિક શાળા પરિવાર વતી, ગ્રામજનો વતી અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. અનિકેત છે ખૂબ જ હોશિયાર અને શાંત છોકરો હતો, એટલે અમારા માટે ફૂલ છે શાળાનું એ કરમાઈ ગયું છે અને અમે એને ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને ખૂબ જ દુઃખ વ્યક્ત કરીને પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે એ જ હૃદયથી પ્રાર્થના. મારું નામ સુરેશભાઈ બાબનભાઈ સાટિયા, રહે વાડધા. 16 તારીખના રોજના અમારા ગામથી અનિલભાઈ દસુભાઈ દોડિયા એના પિયરમાં ગયેલો હતો અને પરત ઘેરે પરતી વખતે એ ઘેરે જતો હતો. વચ્ચે રસ્તો કંઈ નહીં મળે, ચેકડેમ કોજવે જેવું છે, ઉપરથી પાણી વહેતું છે. એના ઘેરે જવા માટે એને એની પત્નીને 3 બાળકો જોડે એ ચેકડેમ ઉપરથી પસાર થતો હતો. સાંજના સમય આશરે 7:30 વાગ્યાનો હતો. નદીનું પાણી ઉપરથી ઠેલાવતા અનિકેત નામનો છોકરો નીચે ગરકી ગયો, હાથમાંથી હાથ લપસી ગયો ને જેને કારણે એનું બાળક એના હાથમાં હતું તે એની પત્નીને આપતો હતો, એટલે એ વેળાએ એ છોકરો તણાઈ ગયો અને અનિલભાઈ દોડિયા પણ એને પાછળ કૂદી પડ્યો. આમ તેમ ગામના બૂમ મારી એના પત્નીએ એમ તેમ 4-5 છોકરાઓ દોડિયા આવ્યા શોધખોળ કરતા હતા. તે વેળાએ એમનો નજીકનો સંબંધ મતલબમાં ભૂવો જેવો લાગે પ્રભુભાઈ રામજીભાઈ નામખડિયા પણ ત્યાં હાજર હતો, એટલે શોધખોળ કરતા હતા. એ લોકોએ આમ નદીમાં બધાએ ડૂબકી મારી જોયા. એ વેળાએ પ્રભુભાઈ રામજીભાઈ પણ ત્યાંથી ગુમ થઈ ગયો અને પાછો પરત નીકળ્યો નહીં. એના કારણે અમે પછી આખો દિવસ રાત તક નીકળી જ ગઈ, પોલીસ સ્ટેશનમાં જાણ કરી ને અમે પછી ત્યાં જોયું, એટલે સ્થળ પર અમે જાઉં તો ત્યાં ગયા નદી પર અને જોયું તો કંઈ પતો લાગ્યો નહીં.
પછી ઉપરથી પોલીસ વાળા કે ફાયર વાળા આખો દિવસ શોધખોળ કર્યા તો છતાં પણ એ લોકોનો કંઈ મેળ પડ્યો નથી. પછી રાતના 6 વાગે જેવી એક અનિકેત નામની ડેડ બોડી બહાર ઉપર પાણીમાં તરાઈ આવી એ મારી નજર પડી, એટલે મેં બૂમ મારી, એટલે ગામના બધા દોડી આવ્યા અને એને બહાર કાઢી. અમે બહાર કાઢીને પછી અમે ત્યાં રસ્તા પર એમ તેમ વાહનની શોધખોળ કરતા હતા પણ કોઈ મેળ પત્તો મળ્યો નહીં. એટલે અમને ડેડ બોડી લાવતામાં 2 કલાકથી એવો નીકળી ગયો. એમ પણ અમને કંઈ સરકારી વાહન હોય કે અમારી એરિયા એવી ફોરવર્ડ એરિયા જંગલ છે તો સરકારશ્રીને એવી મારી રજૂઆત કે કંઈ બી સાધન આપે અને ગરીબ આદિવાસીને કંઈ આ થાય એટલે એવી તકલીફ નહીં પડે. આ 108 જેવી જ કંઈ વ્યવસ્થા મૂકે કપરાડા તાલુકામાં, પ્રાઇવેટ એરિયા એસટી એકદમ જંગલ એરિયા છે તો અમને સરકારશ્રીને તાત્કાલિક અમારી આ વસ્તુને ધ્યાનમાં લઈ ને વધુ ધ્યાન આપે. કપરાડા તાલુકા વિકાસ અધિકારી કે મામલતદારશ્રીને કે કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરું આ એરિયા કે અમારી આ તકલીફથી એટલે લેવા જવાની, અમારું કંઈ આવું થાય જંગલ વિસ્તારનું મર્ડર થાય લાવવાની બહુ તકલીફ પડે.